હોન્ડિરા ખાતે તારીખ ચૌદ અને પંદર સપ્ટેમ્બરના રોજ ઇન્ટરનેશનલ કપલ ફોક ડાન્સ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં ઇન્ડિયામાંથી સુરતની પ્રિયાંકી પટેલ ડાન્સ એકેડેમી દ્વારા પરફોર્મન્સ આપવામાં આવી રહ્યું છે આપણા સુરત માટે આ ખૂબ જ ગૌરવની વાત છે કે સુરતના કલાકાર ઇન્ડિયાને એક ઇન્ટરનેશનલ લેવલ પર રિપ્રેઝેન્ટ કરશે આ ફેસ્ટિવલ કોવિડને કારણે ઓનલાઈન યોજાવા જઈ રહ્યું છે જેમાં ઓલ ઓવર વર્લ્ડમાંથી નવ જેટલી કન્ટ્રીએ ભાગ લીધો છે જેમાં ઇન્ડિયા ચીલે મેક્સિકો પરાગી આર્જેન્ટિના બ્રાઝિલ કોસ્ટારિકા જેવી કન્ટ્રી આવે છે ત્યારે ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કોરિયોગ્રાફર ડૉક્ટર પ્રિયાંકી પટેલ અને તેમના સ્ટુડન્ટ્સ નિકુંજ પટેલ કરી રહ્યા છે જ્યારે સ્મિતા પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે ત્યારે સુરતથી જે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે તેવા પ્રિયંકી પટેલ સાથે અને આ ઇવેન્ટના ડિરેક્ટર સ્મિતા પટેલ સાથે ચેનલ સુરત દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી હતી અને તેમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા આપણા સુરત માટે ખૂબ જ ગર્વની વાત છે કે ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે અને તેમાં પ્રતિનિધિત્વ કરી રહ્યું છે સુરતની જે એક એકેડેમી છે પ્રિયાંકી પટેલ એકેડમી છે તેમના દ્વારા આખા આપણા ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે આખા ઇન્ડિયામાંથી ફક્ત એક જ એકેડમી પસંદ કરવામાં આવી છે અને એ પ્રિયાંકી પટેલ એકેડમી છે તો તેમ જે ડિરેક્ટર છે તે આપણી સાથે છે સાથે જે કોરિયોગ્રાફર છે તે પણ આપણી સાથે છે તો આપણે તેમની સાથે વાત કરીશ કરીશને જાણીશું કે કઈ રીતનો ફેસ્ટિવલ છે 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 અને અને શું શું જે મેમ જણાવશો કે કઈ કઈ રીતનો ફેસ્ટિવલ રીતનું આયોજન ક્યારે થવા જઈ રહ્યું જી આ જે ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ છે એ કપલ ફેસ્ટિવલ છે જેમાં આપણે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ભારતના લોકનૃત્યનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આમાં જે હોસ્ટ કન્ટ્રી છે એ સેન્ટ્રલ અમેરિકાની હોન્ડરાઝ કન્ટ્રી છે અને આની અંદર અલગ અલગ કન્ટ્રીઝને ઇન્વિટેશન છે અને એમાંથી એક ભારત પણ છે આમાં કેટલી કન્ટ્રીઝે પાર્ટિસિપેટ કર્યું છે કેટલા પાર્ટિસિપન્ટ હશે અને કઈ રીતનું આખું આયોજન છે હરેક કન્ટ્રીમાંથી એક એક રિપ્રેઝેન્ટેટિવ કપલ લીધા છે એ લોકોએ જે લોકો પ્રસ્તુત કરશે ચૌદ અને પંદરમીએ અને આ બે દિવસના ફેસ્ટિવલની અંદર આઠથી નવ કન્ટ્રીઝ રિપ્રેઝન્ટ કરી રહ્યા છે જેમ કે મેક્સિકો છે કોલંબિયા છે બ્રાઝિલ છે આર્જેન્ટિના છે કોસ્ટોરિકા છે ચીલે છે પરાગે છે એક્સેટ્રા આ બધા કન્ટ્રીઝ ત્યાં રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે ઇન્ડિયાને એક મંચ પર આ બધા કન્ટ્રીઝ પણ સાથ આપી રહ્યા છે પ્રિયાંકે મેં તમને એ પણ પૂછવા માંગીશ કારણ કે ખૂબ મોટા પાયે આ પ્રતિનિધિત્વ તમે કરવા જઈ રહ્યા છો તમારા પણ ખૂબ મોટી જવાબદારી છે તો કઈ રીતે આને તમે મેનેજ કર્યું અને આ અગાઉ પણ તમે ઘણી બધા સ્ટેજ તો પરફોર્મ કરી ચૂક્યા છો તો શું કહેશો મને બહુ ખુશી છે કે આ રીતના ફેસ્ટિવલ થઈ રહ્યું છે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે પહેલીવાર ઇન્ડિયા હોન્ડ્યુરાસ જેવા કન્ટ્રીની અંદર પ્રેઝેન્ટ કરી રહ્યું છે બીકોઝ ત્યાં આગળ એક પણ વખત આવી રીતના ફેસ્ટિવલની અંદર ભારતનું આ પ્રોગ્રામની અંદર પ્રતિનિધિત્વ નથી થઈ રહ્યું એટલે આપણા લોકનૃત્ય ત્યાં ફર્સ્ટ ટાઈમ પ્રસ્તુત થઈ રહ્યા છે અને આની કોરિયોગ્રાફી અને પરફોર્મન્સ કરી મને ખૂબ જ આનંદ થાય છે અને હું થેન્ક્સ કહેવા માંગુ છું જે આના ડિરેક્ટર પણ છે મારી સાથે સ્મિતાબેન પટેલ જેમને આ મને એક ઓપોર્ચ્યુનિટી આપી અને અમને સિલેક્ટ કરી જે અમારો હોસ્ટ કન્ટ્રી છે તેને પણ હું થેન્ક્સ કહેવા માંગુ છું એનું કબ હોન્ડ્યુરાસ કરી ને જે એનું પ્રેઝેન્ટે સ્ટે છે તેને પણ હું થેન્ક યુ કહેવા માગી છું કે આવી ત્યાં ઇન્ડિયાને એ લોકોએ ઇન્વિટેશન આપ્યું અને અમને એક સ્ટેજ એક મંચ આપ્યો તમે જે ફોક ડાન્સ પ્રેઝન્ટ કરવાના છો કયો ફોક ડાન્સ પ્રેઝન્ટ કરવાના છો કેટલા પાર્ટિસિપન્ટ હશે અને કઈ રીતે હશે ક્યારે છે આ અત્યારે આપણે જાણીએ છીએ કે કોરોના કાળ ચાલી રહ્યો છે હજી પણ ઘણા કન્ટ્રીઝ આમાં એફેક્ટ થયેલા છે એટલે આપણા માટે બહાર ટ્રાવેલ કરવું અત્યારે ખૂબ જ ડિફિકલ્ટ છે એટલે આપણે એક માધ્યમ શોધી લીધું છે જે વર્ચ્યુઅલ માધ્યમ છે જેના થ્રુએ કોઈ પણ કોઈ પણ કામ આપણા અટકતા નથી બસ આવું જ કંઈ વર્ચ્યુઅલ માધ્યમથી હરેક કન્ટ્રીમાંથી એક કપલ લેવામાં આવે છે જે એક મેલ અને ફિમેલ એ પ્રેઝન્ટ કરે છે પોતાના ફોક ડાન્સ અને આપણે ભારતમાંથી જે પ્રેઝન્ટ કરી રહ્યા છે એ એક રાસ ગરબાનું એક પર્ફોમન્સ કરી રહ્યા છે અને બીજું પર્ફોમન્સ કરી રહ્યા છે ડાંગી નૃત્યનું જે બંને જ આપણા ભારતીય લોક નૃત્યમાં આવે છે ખૂબ જ સરસ વાત છે કે આપણા ગુજરાતીઓનું સૌથી જે આગળ હોય છે તે આપણે નવરાત્રિ મનાવતા હોય છે અને તેમાં પણ ગરબા તેને આપણે પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છીએ સાથે તમે ડાંગી નૃત્ય પણ પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છો તો તમને બીજું એ પણ પૂછવા માગીશ કે આ આવતીકાલે છે તો ઓનલાઈન જ હશે આ આખો પ્રોગ્રામ કઈ રીતનું હશે જી હા આ ઓનલાઈન માધ્યમથી જ થશે અને આ વર્ચ્યુઅલ માધ્યમની અંદર અમારા બધા પેજીસ જે છે જેમ કે પ્રિયાંકી પટેલ ડાન્સ એકેડમી જે ઇન્સ્ટાગ્રામ પેજ છે પ્રિયાંકી પટેલ ડાન્સ સ્ટુડિયો જે ફેસબુક પેજ છે થતાં અમારી પર્સનલ પ્રોફાઇલ્સ જે છે જે ઓપન કરી દીધી છે અમે લોકોએ તાકી બધા જ લોકો આ મંચ થ્રુ એ વર્ચ્યુઅલ પ્લેટફોર્મમાં જોડાય આપણે બધા જ જાણીએ છીએ કે સેન્ટ્રલ અમેરિકા આપણા ગ્લોબના અધર સાઇડ આવ્યું છે એટલે ત્યાં જ્યારે દિવસ હોય ત્યારે આપણા ત્યાં રાત હોય એટલે આ કારણે આ જે ફેસ્ટિવલ છે તે એ લોકોના ટાઈમ પ્રમાણે સવારના હશે પણ આપણા ત્યાં મધ્ય રાત હોઈ શકે પણ કોઈ ટેન્શન નથી આપણી પાસે લિંક છે અને લિંકમાં સેવ પણ રહેશે આ પ્રોગ્રામ એટલે આપ જ્યારે ચાહીએ ત્યારે આખો પ્રોગ્રામ આપણે એવી રીતના જ જોઈ શકીએ જાણે આપણે લાઈવ જોઈ રહ્યા છે ખૂબ જ સરસ વાત કહી રહ્યા છો તમે હવે હું તમને એ પણ પૂછવા માંગીશ કે તમે ખૂબ સરસ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો તો હવે તમારું આગળનું વિઝન શું રહેશે સૌથી પહેલાં આગળનું વિઝન એ રહેશે કે અમે બંને જ જણા ટ્રાય કરી રહ્યા છે અને ટ્રેનિંગ્સ પણ ચાલી રહી છે ભલે આ વર્ષે આપણે વર્ચ્યુઅલી કરી રહ્યા છે પણ અમારો ફ્યુચરમાં એવો જરૂરી રહ્યો છે કે આપણે પર્સનલી ત્યાં જઈ અને પ્રિયાંકી પટેલ ડાન્સ એકેડમી થ્રુએ આપણે ત્યાં આંગણના કોઈ બી કન્ટ્રીઝમાં આપણે ભારતનું પ્રતિનિધિત્વ કરી અને આપણા ભારતનું માન જાળવીએ અને આગળ આપણા નૃત્યની પ્રસ્તુતિ કરી અને આ કલ્ચરને પ્રિઝર્વ કરવાની ટ્રાય કરીએ બધા સાથે શેર કરવાની ટ્રાય કરીએ અને એક વસ્તુ એવ કુટુંબકમનું જે મોટિવ આપણે હંમેશા ભારતે આપ્યું છે તે આપતા રહીએ અને બધાને આ મેસેજ આપી અને ગુણવેશ કરીએ જી બિલકુલ સાથે જ અહીંયા આ જે ડાન્સ ફોક ડાન્સ છે તેમને જેણે ડિરેક્ટ કર્યો તે ડિરેક્ટર પણ આપણી સાથે છે જી મેમ હું તમને પણ પૂછવા માગીશ કે કેટલું પ્રાઉડ મોમેન્ટ છે આ તમારા માટે પણ હા પહેલાં તો મને ભારતીય હોવાનો બહુ ગર્વ છે અને ત્યાર પછી ગુજરાત અને સુરતી હોવાનો તો એનાથી પણ વધારે ગર્વ છે અને આ જે આપણે વર્ચ્યુઅલી પ્રોગ્રામ એટેન્ડ કરી રહ્યા છીએ એ મારી દીકરી કરી રહી છે એના વર્ષોની તપશ્ચર્યાના ફળ સ્વરૂપે એ આ કામ કરી રહી છે એટલે એક મા તરીકે હું એમ વિચારું કે આનાથી કોઈ ગૌરવની બીજી કોઈ વાત જ ન હોઈ શકે અને સાથે સાથે અમે હર વર્ષે જ્યારે જ્યારે પણ અમને જ્યાં જ્યાં પણ ચાન્સ મળે ત્યારે ભારતીય તમામ રાજ્યોની સંસ્કૃતિને અમે એકસાથે કારણ કે ત્યારે છે ને આપણી પાસે હશે કે નથી કપલ નથી ત્યારે આપણે કરી શકીશું ફિઝિકલી પણ એટલે હું ઇન્ડિયાને છે ને પૂરા વિશ્વની અંદર તરફ આ માધ્યમ દ્વારા કહેવા માગું છું કે તમે આવો ઇન્ડિયા જુઓ ઇન્ડિયા આ સંસ્કૃતિ ખૂબ જ ખૂબ જ જૂની છે પુરાણી છે ને છતાં પણ એક તરવરતી છે જી બિલકુલ તો ફોર્ટીન એન્ડ ફિફ્ટીનના રોજ ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે અને સુરત માટે ખૂબ ગર્વની વાત છે કે સુરતના જે ડાન્સ એકેડમી છે તેને એના માટે પસંદ કરવામાં આવી છે કેમેરા પર્સન ફૈઝાન સારા સાથે નિકિતા ચલ્યાવેલા ચેનલ સુરત